મુંબઈમાં 3 સફળ કાર્યક્રમના આયોજન પછી હવે ઓમકારા દ્વારા અમેરિકાના 9 શહેરોમાં જુલાઈની 29મી થી ઓગસ્ટની 20મી સુધી ગુજરાતી કલા અને સંસ્કૃતિના વારસાને બિરદાવવાનો ભવ્ય કાર્યક્રમ ગુજરાતી જલસાનું આયોજન થયું છે. તેમાં આપ સૌ સહભાગી થયા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ન્યૂજર્સી અને કનેટિકટમાં 2 હાઉસફુલ કાર્યક્રમો બાદ આજે ઓમકારનો આ 3જો કાર્યક્રમ ન્યુયોર્કમાં યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ આપણી ભાષા, સંસ્કૃતિ અને વારસાને અમેરિકામાં જીવંત રાખવાનો અને પ્રતિભાવંત ગાયકો, કલાકારો અને સંગીતકારોને આપણી સમક્ષ રજૂ કરવાનો છે. 2013માં સ્થપાયેલા ઓમકારાનો ધ્યેય ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં ફેલાવી ભારતીય કલા અને વારસાને જુદા જુદા સંગીત, ભાષા અને સાહિત્યના કાર્યક્રમો દ્વારા લોકોના હૃદયમાં જીવંત રાખવાનો છે. આપ સૌ જાણો છો કે ઓમકારાએ આવા જ કાર્યક્રમનું ભવ્ય આયોજન 2014, 2015 અને 2016માં અમેરિકાના વિવિધ શહેરોમાં કર્યું હતું. આજનો આ કાર્યક્રમ ન્યુયોર્કમાં ક્યારેય પણ ન યોજાયેલ હોય તેવો કાર્યક્રમ યાદગાર બની રહેશે તેવી જ આશા રાખું છું. આપ સૌનો વધુ સમય ન લેતા આજના ગુજરાતી જલસાના કાર્યક્રમના મુખ્ય સંચાલક કવિ શ્રી પ્રણવ પંડ્યાને નમ્ર વિનંતી કરું છું કે હવે પછીના કાર્યક્રમનું સંચાલન સંભાળે. જય જય ગરવી ગુજરાત, જય જય ગુજરાતી સંગીત અને જય જય ગુજરાતી સંગીત પ્રેમીઓ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતી સંગીતના અભિનયો, ગુજરાતી ભાષાના બોલના બંધાણીઓ અને ગુજરાતી ભાવ જગતની રૂપની પૂનમના પાગલો, આપ સૌનું હું પ્રણવ પંડ્યા ઓમકારા વતી પ્રણતિપૂર્વક સ્વાગત કરું છું. સુરીલી શબ્દની શરૂઆત લઈ દરવાજે આવ્યો છું. સુરીલી શબ્દની શરૂઆત લઈ દરવાજે આવ્યો છું. રસીલી રમ્ય કઈ રજૂઆત લઈ દરવાજે આવ્યો છું. ને વતનની માટીની ખુશ્બુ વતનની સાંજનો તડકો, વતનની માટીની ખુશ્બુ વતનની સાંજનો તડકો, ભૂલાયેલા ઘણા જજ્બાત લઈ દરવાજે આવ્યો છું. તો આજે ઘણા ભૂલાયેલા જજ્બાતોને સાથે મળીને જીવવા છે. જીવન પર્યંત યાદ રહે એવી રસીલી પ્રસ્તુતિઓની રજૂઆત માણવી છે, પણ એ પહેલા એક આત્મીયતાનો ઉપક્રમ સંપન્ન કરવો છે. તુષારભાઈએ કહ્યું એમ, જેમના નિમિત્તથી અને જેમની પ્રીતથી આ ગુજરાતી જલસો અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાઈ રહ્યો છે, એવા ઓમકારા ગ્રુપના પરમ સ્નેહી મિત્ર શ્રી પિનાકીન પાઠકને હું તાળીઓના વિવેક સાથે મંચ પર આમંત્રણ આપું છું. પ્લીઝ વેલકમ શ્રી પિનાકીન પાઠક. હું વિનંતી કરીશ ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કના પ્રેસિડેન્ટ શ્રી મુકુંદ મહેતાને કે તેઓ સ્ટેજ પર આવે, અને આ સંસ્થાના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પરીખને પણ હું વિવેકપૂર્વક મંચ પર નિમંત્રણ આપું છું. આપ સૌ જાણો છો એમ આ ગુજરાતી જલસો મુંબઈમાં 3 વાર યોજાઈ રહ્યો છે. આપણે યુટ્યુબ ઉપર કે મીડિયામાં એને જોવાની તક મેળવી હોય, પણ ખાસ એ 3 દિવસ યોજાતા ગુજરાતી જલસો એના તમે સાક્ષી બની શકો એ માટે આ આખો એ કાર્યક્રમ, 3 વર્ષનો ગુજરાતી જલસો, અમે એક 64 GB યુએસબી પેન ડ્રાઈવમાં ખાસ તમારા માટે અમેરિકા સુધી લઈ આવ્યા છીએ.
વર્ષ 2013-14 અને વર્ષ 2017ના ગુજરાતી જલસોના કાર્યક્રમ બે યુએસબી પેન ડ્રાઈવમાં અહીંથી પ્રાપ્ત થશે. આ ઉપરાંત આ કાર્યક્રમ ગુજરાતી જલસો જેમના અસ્તિત્વનો આયામ છે એવા આપણને સૌને વારંવાર સાંભળવા પડે છે, ગમે છે એવા પાર્થિવ ગોહિલ, એના કેટલાક રેકોર્ડેડ આલ્બમ ટ્રેક્સ અને એમના લાઈવ પરફોર્મન્સનું MP3 રેકોર્ડિંગ પણ અમે એક યુએસબી પેન ડ્રાઈવમાં લાવ્યા છીએ. આ ગુજરાતી જલસો કાયમ તમારી સ્મૃતિમાં રહે એ માટે અમે એક સુવેનિયર કોફી ટેબલ બુક તૈયાર કરી છે ખાસ આપના માટે, સત્યનો ચહેરો, જેમાં વિશ્વભરમાંથી સંગ્રહ કરેલી ગાંધીજીની પોસ્ટલ સ્ટેમ્પ્સ એમના જ અદ્વિતીય અવતરણો સાથે મૂકેલી છે. તો આ યુએસબી પેન ડ્રાઈવ્સ અને આ કોફી ટેબલ બુક સુવેનિયર સત્યનો ચહેરો એમનું લોકાર્પણ કરવા, એનું વિમોચન કરવા માટે હું આ સૌ ગુણીજનોને વિનંતી કરું છું. સુરેલા કાર્યક્રમની શરૂઆત સ્વર શુકનથી કરીએ. ધર્મેશભાઈ અને એમના સર્વે મિત્રો આપણને સંગીતના શુકન કરાવે. સરદાર સ્થિર સાધન ગીર સંતો ફકીર,
Gracias.
ભાઈએ પૂછ્યું હતું કે ભાઈ ગુજરાતમાં મેળા બહુ થાય છે, મેળો એટલે શું? તો મેં કહ્યું કે જ્યાં માણસો આપ મેળે આવે અને મેળે મેળે છૂટા પડી જાય. પણ હમણાં જે કાર્યક્રમથી આપણે શરૂ કર્યું ગુજરાત વરસતું ધોધમાળ, તમને સૌને જે સાંભળવા ગમે છે ને ખડખડા ઘસાવે છે એ સાંઈરામ દવે ની આ કવિતા હતી. આટલી ગંભીર કવિતા પણ એ લખી શકે છે, ગુજરાત વરસતું ધોધમાળ. અને આ સાંઈરામે મેળા વિશે એક અદભુત શેર લખ્યો કે ઓણ હતી ની તું મેળામાં. આ ઓણ તું પાછું મારે કદાચ ગુજરાતી કરવું પડે, ઓણ એટલે આ વર્ષે, ધીસ યર. ઓણ હતી નહીં તું મેળામાં, હોય પછી તો શું મેળામાં? ઓણ હતી નહીં તું મેળામાં, હોય પછી તો શું મેળામાં? અને પછી મેં બે શેર ઉમેર્યા એમાં કે ચિત્ત ચગડોળે ચડ્યું સ્મરણના, ચિત્ત ચગડોળે ચડ્યું સ્મરણના, બીજે ક્યાં બેસું મેળામાં. ને સૌની આંગળીએ સૌ ચાલ્યા, સૌની આંગળીએ સૌ ચાલ્યા, ભૂલો પડ્યો બસ હું મેળામાં. મેળાની મજા છે કે મેળામાં ભૂલા પડી જવાય, અને મેળાની મુશ્કેલી પણ એ જ છે કે મેળામાં ભૂલા પડી જવાય. પણ રમેશ પારેખ ફરીથી યાદ આવે ને એમ લખે કે હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તુમો સાથ તો ધનસો કરી શકાય. હો બેશુમાર ભીડ પણ રસ્તો કરી શકાય, મેળામાં તુહો સાથ તો જલસો કરી શકાય. ને અડધો ગુનો છે એ કે ચાહું છું હું તને, અડધો ગુનો છે એ કે ચાહું છું હું તને, ચાહે જો તું તો આ ગુનો આખો કરી શકાય. આ મેળાની અને પ્રેમની વાતો છે. અને મેળાના મંચ પરથી હવે મારે તમને સીધા નાટકના મંચ તરફ લઈ જવા છે. શેક્સપિયરે કહેલું કે આખું એ વિશ્વ એક રંગમંચ છે અને આપણે એના પાત્રો છીએ. ઓલ ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ. અને આ શેક્સપિયરનું એક જાણીતું નાટક ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ, એના આધારે આપણા ગુજરાતી નાટ્ય લેખક મિહિર ભૂતાએ એક નાટ્ય લેખન કર્યું, મારો પિયુ ગયો રંગૂન. દિગ્દર્શન કર્યું સુનિલ શાકબાને, અને એનું મ્યુઝિક આખું સંગીત નાટ્ય છે, અને એનું સંગીત આપણા ઉદય મઝુમદારે આપ્યું. આપણા સૌ માટે એક આનંદની ઘટના એ બની કે સૌ કોઈ જે નાટ્ય સાથે જોડાયેલા હોય, નાટક સાથે, અભિનય સાથે જોડાયેલા હોય, એ સૌનું એક સપનું હોય કે આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ મંચ હોય તો એ લંડનનું ગ્લોબ થિયેટર છે. એક વખત એટલે જેમ કોઈને હજ પડવાની ઈચ્છા થાય, કોઈને ગંગા સ્નાન કરવાની ઈચ્છા થાય, કોઈને ચાર ધામ જાત્રાની ઈચ્છા થાય, એમ નાટકના કલાકાર માટે એક સપનું હોય કે ગ્લોબ થિયેટરમાં આ પરફોર્મન્સ થાય. અને વર્ષ 2012માં ગ્લોબ ટુ ગ્લોબ નામનો નાટકનો ફેસ્ટિવલ યોજાયો, અને આખા એ ભારતમાંથી આપણું ગુજરાતી નાટક મારો પિયુ ગયો રંગૂન એ લંડનના ગ્લોબ થિયેટરમાં એટલું જ નહીં, ફરીથી વર્ષ 2014માં 5 શો માટે ગ્લોબ થિયેટરે આ નાટકને આમંત્રણ આપ્યું, અને ગાર્ડિયન ન્યૂઝ પેપરે એને 4 out of 5 4 સ્ટાર્સનું એનું રેન્કિંગ કર્યું. અદ્ભુત નાટક છે. વાત કંઈક એવી છે કે 19મી સદીની શરૂઆતની આ ઘટના છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં ભરતનામ નામનો એક યુવાન એની વિધવા માં કુંતી સાથે રહે છે. આ જ ગામમાં એક વૈદરાજ છે, એની દીકરી હેલી એ ભરતરામના પ્રેમમાં છે. અને ભરતરામના એક નિસંતાન મામા નગરશેઠ છે ગોકુળદાસ સવારામ ભાટિયા, એ વેપાર અર્થે આ ભરતરામને મુંબઈ બોલાવે છે. હવે આ શેઠ છે પોતે ક્ષયગ્રસ્ત છે, રાજરોગ છે, અને જીવનની અંતિમ અવસ્થામાં છે. અને આ ભરતરામની પાછળ પાછળ હેલી પણ મુંબઈ આવે છે, અને એના મામાને એની ઔષધથી સાજા કરવાના મનસૂબા છે. આટલા બેકગ્રાઉન્ડ સાથે આ નાટકનો એક અંશ તમારી સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે, મારો પિયુ ગયો રંગૂન. હું વિનંતી કરીશ માનસી પારેખ ગોહિલ, ચિરાગ વોરા અને ઉત્કર્ષ મઝુમદારને કે મારો પિયુ ગયો રંગૂન આ નાટકનો એક અંશ આપણી સમક્ષ પ્રસ્તુત કરી. આપણે સૌ તાળીઓ સાથે આ કલાકારોને નાટક પ્રસ્તુતિ માટે કરવું
એજ દિશે પગલું ભરવું, એજ દિશે પગલું ભરવું, હા એજ દિશે પગલું ભરવું, એજ દિશે પગલું તને 15 દિવસ ની મોહલત આપું છું અને સાથે સાથે રાજ્યમાન રાજશ્રી રામ બહાદુર ગોકુલા સવારામ ભાટિયાની જીભનો શબ્દ પણ આપું છું. જો 15 દિવસમાં તારો ઔષધ ગુણ કરશે તો તારા મનની મુરાદ પૂરી કરવા હું પણ એક ચમત્કાર કરીશ. લાવ ભસ્મ રસાયણ બૂટી માત્રા લેપન ક્ષીર અવલે મનને માટે મંત્ર જા ને મંતન માંગે દે. લાવ. પણ એમાં ભસ્મ એટલે ભરોસો, સેવા એટલે રસાયણ, બૂટી નામ બરદાશ, માત્રા માયા લેપણ લાગણી ક્ષીર કાળજી ને હિંમત નો અવલે. લાવ. જ્યારે આ ટાટું આપે કોઈ વૈદ્ય તો ભાગ્યા દે પણ આખા થઈ જાય એવી સંજીવની પીવડાવી હેલીએ ગોકુલદાસ સવારામ ભાટિયાને. લાવ. ચોથે દિવસે ખાંસીમાં લોહી પડતું રોકાયું, સાતમે દિવસે છાતીમાં દમ ભરાયો, દસમે દિવસે ગળફા બંધ અને 15મા દિવસે તો હેલીનો હાથ છોડી દીધો. ગોકુલદાસ સવારામ ભાટિયાએ તેમની કરોડ જીવી થઈ ગઈ અને કરમાયેલા મુખ ઉપર કાંતિ આવી ગઈ. આજ ફરીથી અંગો માં તું રંગ કરે તો ઉપકાર કરો બેટા તે આપું અમૂલ જીવન દાન, ઉપકાર કરો બેટા તે આપું અમૂલ જીવન દાન. અત સમય નો સૂરજ નૂતન પોજ ફરીથી ભાલ ધરે, ચમત્કાર આતારો તું વસ્તા ચરણે મધ્યાન કરે, ચમત્કાર આતારો તું વસ્તા ચરણે મધ્યાન કરે. માંગ માંગ માંગે તે આપું બેટા માંગ. ભાગ જે જે જોઈએ છે એ બોલતા મારી જીભ તો નહીં ઉપડે, પણ પૈસા સંપત્તિ વાડી બંગલા એ બધું જેના થકી સાર્થક થાય, એ સૌનું સુખ જેના થકી ભોગવી શકાય તે મારે જોઈએ છે. સુખ તો કોઈ સ્વજનને સાથે રહીને ભોગવી શકાય બેટા. તો એ જ આપી દો ને ભા, જો જો તમારી હા હોય તો તમારા તમારા ભાણાભાઈ ભરતરામને મનથી ભરી ચૂકી છું અને અને મારા કુંતી સુએ પણ મને મને હા કીધી છે, તમે હા કહી દો તો. હા નું પૂછે છે છોકરી, હા નું પૂછે છે તું? અરે આને માંગ્યું ન કહેવાય, આને તો આપ્યું કહેવાય, આપ્યું કહેવાય. અરે બેટા તારા જેવું રતન જે ગાંઠે ન બાંધે ને
એનું જીવતર જ નકામું ગયું એમ સમજતા. મામા મારા લગ્ન કરાવું છું આજે મારા ભાણા ભરતરામ જોડે. જે છોકરી એ તારા મામા ને નવજીવન આપ્યું ને એ છોકરી તારું જીવન બનશે આજથી. આ હેલી ઓળખે છે તને? હેલી મનસુબા છે મારે ઇંગ્લેન્ડ જાવા સુમાત્રા ચીન અને અમેરિકા જઈને આપણો ધંધો વધારવો છે મામા. મારા મનમાં ઘણા મનસુબા છે. મારે ઘણું બધું ઘણા મનસુબા છે સમજી ગયો. પણ એ નથી સાંભળ્યું મુંબઈની હાથ બજાર કે તારા મામાની મરજી વિના મોજા પણ નથી ઉછળતા વિલાયતના સમુદ્રમાં. પછી એ જાપાન હોય ચીન પટેલ ને આજ થઈ ગઈ છે.